हेलो फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी किचन सेंटर। फ्रेंड्स, आज हूँ लेने आवी छू एकदम नवी रेसिपी ओरियो रोल डिलाइट स्वीट। आ मिठाई बनशे नो कंडेंस मिल्क, नो मावा, नो चाशनी, मात्र ओरियो बिस्किट थी ज बनावीशू अने ए पण गैस चालू कर्या वगर। आ मिठाई डेरी मां मळती मिठाई जेवी ज बनशे अने बधाने भावशे। तो चालो रेसिपी ना इन्ग्रीडियंट्स जोई लईए। अहीं मैं 3 मोटा पैकेट ओरियो बिस्किट लीधा छे वेनिला फ्लेवर ना, 1 कप दूध अने मलाई, 50 ग्राम कोपरू, काजू बदाम चॉप करेला, पिस्ता चॉप करेला, थोड़ी केसर अने केसरी फूड कलर। जो तमे हमारी चैनल पर नवा छो, चैनल ने सब्सक्राइब करवानू ना भूलता। बाजू मां रहेला बेल आइकन ने प्रेस करो जेथी आवनारी रेसिपीज नी नोटिफिकेशन मळती रहे। चलो फ्रेंड्स, रेसिपी नी शुरुआत करिए। सौथी पहला आपणे केसर ने दूध मां पलाळी लईशुं। અહીં આપણે માવા ને કેસર નો ફ્લેવર આપવાના છીએ, એટલે 1-2 ચમચી થોડા હલકા ગુનગુના ગરમ દૂધ ની અંદર આપણે કેસર ની સ્ટ્રેન્થ ને પલાળવા મૂકીશું। હવે આપણે બિસ્કિટ માંથી ક્રીમ અને બિસ્કિટ ને અલગ કરી લઈશું। અહીં જે ક્રીમ છે એ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે, તમે ઈચ્છો તો હાથથી પણ કાઢી શકો છો। આ રીતે આપણે બાકીના બધા બિસ્કિટ્સ માંથી પણ કાઢી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બિસ્કિટમાંથી ક્રીમ અને બિસ્કિટ્સ અલગ થઈ ગયા છે। હવે જે આપણા બિસ્કિટ છે એને આપણે નાના નાના ટુકડામાં તોડી લઈશું। અહીં આપણે બિસ્કિટનું પાવડર બનાવવાના છીએ, જેથી કરીને આપણે બિસ્કિટને આ રીતે નાના નાના ભાગમાં તોડીએ છીએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ રીતે તોડીને રેડી થઈ ગયા છે। હવે આપણે એને પાવડર ફોર્મમાં લાવવા માટે બિસ્કિટ્સને મિક્સીના જારમાં ઉમેરીશું। હવે આપણે એને પીસી લઈશું અને એકદમ પાવડર ફોર્મમાં લઈ આવીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ રીતે પીસાઈને રેડી થઈ ગયું છે। હવે આપણે એને ડો બનાવવા માટે એક મિક્સિંગ બોલની અંદર ઉમેરી લઈશું। હવે આપણે એનો ડો બનાવી લઈશું। એના માટે આપણે દૂધ ઉમેરતા જઈશું જરૂરિયાત મુજબનું। અહીં મેં દૂધ 5 ચમચી લીધું છે અને અંદર 2 ચમચી જેટલી મલાઈ લીધી છે। તમે એના બદલે ફ્રેશ ક્રીમ પણ યુઝ કરી શકો છો। આ રીતે ડો બનાવી લઈશું, જરૂર મુજબનું દૂધ ઉમેરતા રહેવું અને ખૂબ જ સરસ શાઇની એવો ડો બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે મીઠાઈ માટેનો માવો બનાવી લઈશું। એના માટે મિક્સિંગ બોલમાં જે આપણે ક્રીમ રાખ્યું હતું એમાં કોપરું, કાજુ, બદામ અને પિસ્તા ઉમેરી લઈશું। અહીં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવું એ ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી લુક ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ડિલિશિયસ આવે છે। હવે આપણે જે કેસરવાળું દૂધ બનાવ્યું હતું એને આપણે ઉમેરી લઈશું ફ્લેવર માટે, અને ત્યારબાદ આપણે કેસરી કલરનો ફૂડ કલર ઉમેરીશું। જો તમે કોઈ બીજો ફ્લેવર યુઝ કરવા માંગો તો તમે એ પણ એડ કરી શકો છો। હવે આપણે એને સરસ રીતે મિક્સ કરીને ડો બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, અહીં તમે કેસરના બદલે રોઝ ફ્લેવર પણ યુઝ કરી શકો છો। સરસ ડો બનીને રેડી છે। હવે આપણે ડોનો રોલ બનાવી લઈશું। આ રીતે એને બે હાથોની વચ્ચે સરસ રીતે ગોલ ઘુમાવીને રોલ બનાવી લેવો। ત્યારબાદ એને સિલ્વર ફોઇલ પર મૂકીશું અને એને સરસ રીતે રેપ કરી લઈશું। હવે આપણે એને આ રીતે રેપ કરી લઈશું અને એને 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશું, જેથી એને સરસ એવું બોન્ડિંગ મળી જાય। ફ્રેન્ડ્સ, અહીં જે આપણે માવામાં કોપરું યુઝ કર્યું છે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે, પણ જો તમને પસંદ ન હોય તો તમે મિલ્ક પાવડર પણ યુઝ કરી શકો છો। હવે આપણે બીજા એક સિલ્વર ફોઇલ પર આ રીતે ઘી લગાવી લઈશું। ઘી બધી તરફ સરસ રીતે લગાડી લેવું, જેથી આપણને ડો ફેલાવતી વખતે સરળતા રહે। અહીં તમે ઘીના બદલે બટરનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે જે બિસ્કિટનો ડો બનાવીને રેડી કર્યો હતો એને મૂકીશું અને એને સરસ આ રીતે ટેપ કરતા જઈશું અને ફેલાવી લઈશું થોડું। ફ્રેન્ડ્સ, બાળકોને ઓરિયો બિસ્કિટ તો પસંદ જ હોય છે, જો તમે ઓરિયો બિસ્કિટ્સથી બનેલી મીઠાઈ એ લોકોને આપશો તો ચોક્કસ જ એ લોકોને પસંદ આવશે જ। હવે એક બીજા સિલ્વર પેપરને આ રીતે આપણે કવર કરી લઈશું અને એને સરસ વેલણની મદદ વડે
પેલાવી લઈશું। હવે સિલ્વર ફોઇલ હટાવી લઈશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો જે ડો છે એની થિકનેસ વધારે જાડી કે પતલી પણ નથી। હવે આપણે જે ફ્રીઝિંગ કરીને ડો રાખ્યો હતો એને બહાર કાઢી લઈશું। હવે એને બિસ્કિટના ડોની ઉપર મૂકીશું અને સિલ્વર ફોઇલને આ રીતે પકડીને સરસ રીતે રોલ કરતા જવું જેથી કરીને ઈઝીલી અનમોલ્ડ થઈ જાય। જોયું ફ્રેન્ડ્સ આ રીતે થવું જોઈએ। હવે જે આપણે રોલ વાળીશું એ એકદમ ટાઈટ હોવો જોઈએ। આ રીતે પ્રેસ કરતા જઈને એને રોલ કરવું અને આ રીતે ખોલતા જવું જેથી ઈઝીલી અનમોલ્ડ થતું જાય અને સરસ એવો રોલ બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણે ખસખસને શેકી લઈશું, અહીં એ ઓપ્શનલ છે। આમ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે ઈચ્છો તો ડાયરેક્ટ પણ ખસખસને યુઝ કરી શકો છો જેથી એ ખૂબ જ ડિલિશિયસ દેખાશે। સરસ રીતે થોડી ગોલ્ડન થવા આવે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું। હવે આપણે આજે રોલ બનાવીને રેડી રાખ્યો હતો ત્યાં આપણે ખસખસને સરસ રીતે પાથરી લઈશું અને રોલને એના ઉપર આ રીતે ફેરવતા જઈશું જેથી કરીને દરેકે દરેક જગ્યાએ સરસ રીતે એમ ખસખસ લાગી જાય। ખૂબ જ સરસ દેખાય છે ને ફ્રેન્ડ્સ। તો જોયું ફ્રેન્ડ્સ બધી જગ્યાએ સરસ રીતે એમ ખસખસ લાગી ગઈ છે। હવે આપણે રોલને આ રીતે વાળીને 2-3 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું જેથી કરીને એ સરસ રીતે સેટ થઈ જાય અને આપણને કાપવામાં સરળતા રહે। 2 કલાક થઈ ગયા છે, હવે આપણે રોલને સિલ્વર ફોઇલમાંથી બહાર કાઢી લઈશું। હવે આપણે એની સાઇડ્સને આ રીતે કટ કરીને અલગ કરી મૂકશું। ત્યારબાદ આપણે એના પીસીસ બનાવી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અંદરનો ફિલિંગ ખૂબ જ સરસ દેખાય છે। હવે 1 બાય 1 આપણે એના થોડા મોટા એવા પીસીસ બનાવી લઈશું। તમે ઈચ્છો તો પતલા પીસીસ પણ કરી શકો છો। બિલકુલ માર્કેટમાં મળતી અંજીર રોલ જેવી જ સ્વીટ લાગે છે ને ફ્રેન્ડ્સ। કાપતી વખતે ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ કે એનો શેપ ન ચેન્જ થઈ જાય। ફ્રેન્ડ્સ જો તમે આ સ્વીટ્સ કોઈકને આપશો તો ના કોઈ કહી શકે કે આ ઓરિયો બિસ્કિટની બની હશે, એટલી ડિલિશિયસ અને ખૂબ જ એટ્રેક્ટિવ એવી સ્વીટ બનીને રેડી થઈ છે। તો જોયું ફ્રેન્ડ્સ કે ઘરે મીઠાઈ બનાવવું કેટલું ઈઝી છે। તો જ્યારે પણ ઘરે કોઈક પ્રસંગ હોય, રક્ષાબંધન કે દિવાળી હોય, તો આ મીઠાઈ જાતે જ બનાવો, બધાને ખવડાવો, સૌને ભાવશે। જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ માય ચેનલ, પ્રેસ ધ બેલ આઇકન ફોર નોટિફિકેશન, શેર વિથ યોર ફ્રેન્ડ્સ। થેન્ક યુ।